उमरगाम पुलिस मथक में पर्यावरण जाळवणी अंतर्गत वृक्षारोपण कार्यक्रम योजना उमरगाम पुलिस मथक पीआई डांगर पीएसआई डाभी हस्ते वृक्षारोपण कर જ્યારે અધિકારીઓ અને પોલીસ સ્ટાફે કોરોનાની મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે આ વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આજે કોરોના કાળમાં ચડાવે છે ને વેન્ટિલેટર નામ સાંભળ્યું છે ને હમણાં બહુ સાંભળતા હતો વેન્ટિલેટર 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 ઓક્સિજન આપવામાં આવે છે ઓક્સિજન કેટલો મોંઘો છે દવાખાનામાં ગયા પછી ખબર પડે ફ્રીમાં જેટલી વસ્તુ મળે એની આપણે કોઈ કદર છે રિતેશ બીજું પિંજરું લે પણ આવું ત્યાં જોઈએ ઝાડા ઘણા કેવો ઝાડા મોડા કાપી નાખે આમ હાઈલા જતા તો પેલું ડાળ સિવાય ફૂલના તોડે છે બધું કરતા હોય છે તો આપણે આપણા બાળકોને આપણી આવનારી પેઢી માટે આપણે તો ઠીક છે હવે 30-40-50 વર્ષ જે જીવીએ આવનારી જે પેઢી છે એના માટે ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે આવનારા 50 વર્ષો પગ નહીં મૂકી શકો અથવા તો ડામર બિગડી જશે 50 સેન્ટીગ્રેડ ઉપરનું તાપમાન હાલમાં રાજસ્થાનમાં નોંધાય છે તો એટલું તાપમાન આપણે અહીંયા નોર્મલ દરિયા કિનારે થઈ જશે એટલે વલસાડ જિલ્લામાં ઉનાળો એટલો બધો લાગતો નથી પણ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આ બધી વસ્તુઓ ધીમે 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 આપણી પૃથ્વી ઉપર અસર કરતી છે એટલે જેમ બને એમ આપણે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો વાવવાથી એની જે ઉત્સર્જન પ્રક્રિયા છે ઓક્સિજન જે છે બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઈડ એનાથી વાતાવરણ ચોખ્ખું રહે છે વરસાદ આવવામાં લાભકારક છે જમીનને જકડી રાખે છે જમીનનું ધોવાણ અટકાવે છે આપણે ફળફળાદી અને ધરતી ટૂંકમાં પૃથ્વીને ઠંડુ રાખવાનું કામ